नमस्कार मित्रों, आज आपणे सांस्कृतिक वनो एना विषे जोवाना छीए जे तमाम स्पर्धात्मक परीक्षाओनी अंदर अवारनवार पूछातुं होय छे के क्यूँ सांस्कृतिक वन छे, ए क्यां आवेलुं छे ए आपणे पूछाय। तो आजे एवुं ज एक सांस्कृतिक वनोनो अभ्यास करवाना छीए। सांस्कृतिक वनो तेमां वर्ष, वतन, वननું નામ, કયું વન છે, એનું સ્થાન અને કયા જિલ્લામાં આવેલું છે। તો આ ગુજરાતના જે કંઈ સાંસ્કૃતિક વનો છે એનો આપણે અભ્યાસ કરીએ। જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ પણ જરૂરથી કરજો, અને જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો। જોઈએ આપણે સાંસ્કૃતિક વન। તો વર્ષ, વનનું નામ, સ્થાન અને જિલ્લો જોતા જઈએ તો વર્ષ 2004 પુનિત વન, ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર। એટલે 2004ના વર્ષની અંદર પુનિત વન ગાંધીનગરની અંદર સ્થાપેલું છે, ગાંધીનગર જિલ્લો, બરાબર, ગાંધીનગર જિલ્લો। ત્યાર પછી બીજા વનની વાત કરીએ આપણે તો 2005 બરાબર મંગલયાન માંગલ્ય વન અંબાજીની અંદર બનાસકાંઠા જિલ્લો। તો આ માંગલ્ય વન છે એ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। ત્યાર પછી જોઈએ 2006ની અંદર તો 2006માં તીર્થંકર વન જે તારંગાની અંદર મહેસાણા જિલ્લામાં આવેલું છે, તારંગા મહેસાણા 2006માં। ત્યાર પછી જોઈએ 2007માં તો 2007ની અંદર હરિહર વન સોમનાથ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે, સોમનાથમાં હરિહર વન 2007 એની સ્થાપના થયેલી છે। 2008 ભક્તિવન ચોટીલામાં આવેલું છે, સુરેન્દ્રનગર જિલ્લો, સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર આ ભક્તિવન આવેલું છે 2008ના વર્ષની અંદર। 2009 શ્યામલ વન, શામળાજી અરવલ્લી, શ્યામલ શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલું છે, 2009ના વર્ષની અંદર તે બનેલું છે। 2010 પાવક વન પાલીતાણાની અંદર આવેલું છે, ભાવનગર જિલ્લો, તો ભાવનગર જિલ્લાની અંદર આવેલા પાવક વન પાલીતાણામાં આવેલું છે 2010ની અંદર। 2011 વિરાસત વન પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે, 2011ની અંદર વિરાસત વન છે એ પાવાગઢ પંચમહાલ જિલ્લો। 2012 તો ગુરુ ગોવિંદ સ્મૃતિવન, ગુરુ ગોવિંદ સ્મૃતિવન માનગઢની અંદર આવેલું છે, મહીસાગર જિલ્લો। ત્યાર પછી જોઈએ 2013 નાગેશ વન દ્વારકામાં આવેલું છે, દેવભૂમિ દ્વારકા જિલ્લો, બરાબર, નાગેશ વન દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। ત્યાર પછી વાત કરીએ 2014 શક્તિવન કાગોડ ખાતે આવેલું છે, સ્થળ કાગોડ, રાજકોટ જિલ્લો, રાજકોટ જિલ્લામાં આવેલું છે શક્તિવન। ત્યાર પછી જોઈએ 2015ની અંદર જાનકીવન ભીનાર નવસારી જિલ્લામાં આવેલું છે, નવસારી જિલ્લો છે ત્યાં આવેલું છે ભીનાર, સ્થળ જાનકીવન એ વનનું નામ છે, બરાબર, 2015માં। 2016 મહીસાગર વન, મહીસાગર વન વોહરાની ખાડી જે સ્થળ છે ત્યાં આવેલું છે, વોહરાની ખાડી અને આણંદ જિલ્લો, આણંદ જિલ્લા ખાતે આવેલું છે। ત્યાર પછી બીજું 2016 જ છે આમ્રવન બાલચોવડીની અંદર, બાલચોવડી સ્થળનું નામ છે અને વલસાડ
વલસાડ જિલ્લામાં આવેલું છે. બાલચોડી સ્થળ આમ્રવન 2016. અને ત્રીજું પણ એક છે, એ પણ 2016 જ, 51 મોતા. સ્થળનું નામ છે મોતા સ્થળ, સુરત જિલ્લામાં આવેલું છે. તો 2016 51 મોતાની અંદર આ સુરત જિલ્લામાં આવેલું છે. અને ચોથું શહીદ વન, એટલે 2016ની અંદર આ રીતના ચાર વનો છે, મહીસાગર વન, આમ્રવન, 51 અને શહીદ વન. તો આ ચાર વનો છે એ 2016ની અંદર છે. તો શહીદ વન ભૂચર મોરી આવેલું છે, જામનગર જિલ્લો, જામનગર જિલ્લાની અંદર ભૂચર મોરી આવેલું, ત્યાં શહીદ વન આવેલું છે. પછી 2017ની વાત કરીએ તો વિરાંજલી વન, 2017નું વિરાંજલી વન પાલ સ્થળની અંદર આવેલું છે, સાબરકાંઠા જિલ્લો, સાબરકાંઠા જિલ્લાની અંદર પાલ સ્થળ, ત્યાં વિરાંજલી વન આવેલું છે 2017. ત્યાર પછી 2018ની વાત કરીએ આપણે તો રક્ષક વન, જે ભુજમાં આવેલું છે, કચ્છ, ભુજ, કચ્છ જિલ્લો ભુજ પ્રોપર, એટલે કે રક્ષક વન 2018ની અંદર આ રીતના ભુજ જિલ્લામાં આવેલું છે, કચ્છ ભુજમાં આવેલું છે. 2019 જડેશ્વર વન, જડેશ્વર વન ઓઢવ, ઓઢવમાં આવેલું છે, અમદાવાદ જિલ્લો, અમદાવાદ જિલ્લાની અંદર ઓઢવ, ત્યાં આ જડેશ્વર વન આવેલું છે 2019માં. 2020 રામવન, આજી ડેમ જે રાજકોટમાં છે, આજી ડેમ ત્યાં આવેલું છે, રાજકોટ આજી ડેમની અંદર વડોદરા ખાતે 2020ની અંદર રામવન આજી ડેમ રાજકોટ ખાતે આવેલું છે. 2021 મારુતિ નંદન વન છે, એ ઉમરગામ આવેલું છે, ઉમરગામ વલસાડ જિલ્લો. તો વલસાડ જિલ્લાની અંદર ઉમરગામ, એમાં મારુતિ નંદન વન આવેલું છે, મારુતિ નંદન વન. આ બધા આપણા સાંસ્કૃતિક વનો છે, જે આપણને ગમે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય કે ભાઈ મારુતિ નંદન વન ક્યાં આવેલું છે, તો ઉમરગામ કયા જિલ્લામાં આવેલું છે, તો વલસાડ જિલ્લો. પછી 2022 વટેશ્વર વન, જે દૂધરેજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, 2022 વટેશ્વર વન દૂધરેજ સુરેન્દ્રનગર જિલ્લો. તો મિત્રો, આ હતા આપણા અત્યાર સુધીના જે કંઈ સાંસ્કૃતિક વનો છે એની માહિતી, બરાબર. દરેક વર્ષ એનું વનનું નામ, એનું સ્થાન અને એના જિલ્લાની માહિતી હતી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, જય હિન્દ.